નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે કેટલાક વિસ્તારોની અંદર વાદળો દેખાવાના શરૂ થયા છે કેટલાક વિસ્તારોની અંદર કદાચ થોડા ઘણા વરસાદની પણ શક્યતા દેખાઈ રહી છે તો કયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદની શક્યતા છે આવનારા દિવસોની અંદર શું થવાનું છે એની આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક દેજો કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ તમે શેર કરી દેજો હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એ વાત કરી રહ્યા છે કે ગુજરાતમાં તમને જે છે એ ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે છે સુરતથી લઈ વલસાડથી લઈ નવસારી ડાંગ તાપી એ બધા વિસ્તારો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અમરેલી ભાવનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર જે છે એ વાદળો દેખાતા હશે એના સિવાય બી રાજકોટના કેટલાક વિસ્તારો છે બીજા વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર કચ્છના કેટલાક વિસ્તારોની અંદર પણ થોડા ઘણા વાદળો જોવા મળ્યા હશે હવે અત્યારે જે સ્થિતિ છે એ મુજબ કે અહીંયા જે છે એક મજબૂત સિસ્ટમ છે અરબી સમુદ્ર ઉપર આખો અરબી સમુદ્ર ઉપર તમે જુઓ કે જે વાદળો છવાયેલા છે દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈ મહારાષ્ટ્ર ગોવા કોકણનો જે વિસ્તાર છે બધા વિસ્તારો ઉપર વાદળો છવાયેલા છે અને વાદળો આ તરફ આગળ જઈ રહ્યા છે તમે એનિમેશનમાં જોશો તો તમને ખબર પડશે કે આ રીતે આગળ જે છે એ વાદળો જઈ રહ્યા છે એટલે વાદળો અરબી સમુદ્ર ઉપરથી આવી રહ્યા છે એની અંદર થોડો ઘણો ભેજ હશે એટલે એના કારણે જે છે એ આવનારા દિવસોમાં એટલે ગુજરાતમાં આપણે ત્યાં જે છે હજી બે ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે બાવીસથી પચીસ તારીખની વચ્ચે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તરફ આવશે ત્યારે પણ વાદળછાયું વાતાવરણ જે છે એ રહેવાની શક્યતા છે વરસાદની અત્યારે જે છે એ કોઈ શક્યતા ત્યારે દેખાતી નથી બાવીસથી પચીસમાં પરંતુ આજે અને આવતીકાલે જે છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને આજે એ આપણે ત્યાં જે છે એ કદાચ થોડો ઘણો જે છે એ છૂટો છવાયો વરસાદ થઈ શકે એટલે કે વાદળો જે છે એને કારણે કોઈ વિસ્તારમાં આપણે ત્યાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં તમે જુઓ કે દેવભૂમિ દ્વારકા જે છે એટલે દેવભૂમિ દ્વારકા એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે પોરબંદર છે એના પછી અમરેલીના કેટલાક વિસ્તારો છે ગીર સોમનાથના કોઈ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે છે ભાવનગરના કદાચ કોઈ વિસ્તારોની અંદર અહીંયા જે છે વાદળો છે આ બધા વિસ્તારોની અંદર એટલે આ વિસ્તારમાં કોઈ જગ્યાએ ક્યાંક આપણે ત્યાં છૂટો છવાયો વરસાદ પડે ક્યાંય છાટાછૂટી થાય એવી શક્યતા દેખાઈ રહી છે બાકીના વિસ્તારોમાં ગુજરાતમાં આપણે ત્યાં વરસાદની કોઈ ખાસ શક્યતા નથી બાકીના વિસ્તારોમાં જે વાતાવરણ ભાગે શુષ્ક અને વાદળછાયું રહેવાની શક્યતા છે એટલે તમારે જે છે વરસાદની કોઈ વધારે શક્યતા નથી કે બીજા વિસ્તારોમાં વરસાદ પડે જે વરસાદ જે છે એ કદાચ કોઈ વિસ્તારમાં કોઈ જગ્યાએ ખૂબ ઓછો લાઇટ રેન જેને કહેવાય કે ખૂબ હળવો વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે બાકી કોઈ વધારે વરસાદની શક્યતા નથી હવે આપણે જે વાત કરતા હતા કે ભાઈ બાવીસથી પચીસ તારીખની વચ્ચે જે છે તો બાવીસથી પચીસ તારીખની વચ્ચે જે છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ આ ભારત ઉપર લગભગ બાવીસ કે ત્રેવીસ તારીખની આસપાસ પહોંચશે અત્યારની જે સ્થિતિ છે એ મુજબ બાવીસ કે ત્રેવીસ તારીખે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા પહોંચશે ત્યારે જમ્મુ કાશ્મીરથી લઈને આ બધા ઉત્તર ભારતના વિસ્તારમાં રાજસ્થાનના કેટલાક વિસ્તારોની અંદરને ત્યાં જે વરસાદ પડવાની શક્યતા છે અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા સર્જાશે ને એના કારણે છે આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે આપણે તાપમાનમાં વધારો થશે અત્યારે પવનો આ તરફથી આવી રહ્યા છે એટલે આપણે ઠંડા પવનો આવે છે અને નલિયાની અંદર લગભગ દસ અગિયાર ડિગ્રી અને એની આસપાસ તાપમાન છે કચ્છમાં અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો જે છે એની અંદર જે છે બાર તેર ડિગ્રીની આસપાસ તાપમાન રહેલું છે એટલે આ બધા વિસ્તારોમાં જે છે એ આપણે ત્યાં જે ઠંડી પડી રહી છે ને બાકી સરેરાશ ગુજરાતમાં પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલું છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે આ તરફથી આવતા પવનો આ તરફ થઈ જશે એટલે આપણે પવનો ઠંડા પવનો આવતા બંધ થશે એટલે બેથી ત્રણ ડિગ્રી જે છે એ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા છે અને જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા આવશે અને અહીંયા પહોંચશે બાવીસ તારીખની આસપાસ ત્યારે ગુજરાતની અંદર ફરીથી વાદળછાયું વાતાવરણ સર્જાય એવી શક્યતા દેખાઈ રહી છે વાદળો દેખાશે કેટલાક વિસ્તારોની અંદર કોઈ વિસ્તારોની અંદર હવે વરસાદ જે છે એ થશે કે નહીં હજી આપણે થોડુંક એ ચેક કરવું એટલે આવનારા દિવસોમાં હજી આપણે એને ચેક કરીશું કારણ કે હજી જે મોડલ દર્શાવી રહ્યું છે એ મુજબ જે છે વરસાદની કોઈ ખાસ શક્યતા નથી દેખાઈ રહી પરંતુ વાદળો જે છે કદાચ વાદળો આપણે ત્યાં આવે એવી શક્યતા છે અને હવામાન થોડું ઘણું પલટાઈ એવી શક્યતા છે બાવીસથી પચીસમાં આપણે ત્યાં ખૂબ વધારે વરસાદ થાય એવી શક્યતા નથી પરંતુ આજે જે છે એ કેટલાક વિસ્તારોમાં ગાઢ વાદળો તમને જોવા મળશે ને કેટલાક વિસ્તારોમાં જે છે એ કદાચ કોઈ હળવો વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ શેર કરી દેજો